यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 3 गणितना विषय में प्रकरण 12 आपणे भाग पाड़ी शकीशुं तेनो प्रश्न 10मो शुरू करीशुं। आ अगाउना लेक्चर में आपणे प्रश्न 9 सुधी पूरु कर्युं, आजे आपणे प्रश्न 10માંથી शुरू करीशुं। तो दरेक विद्यार्थी पोतानी स्वापोथी खोलीने तैयार राखे। स्वापोथी में पेज नंबर 77 तेमा प्रश्न 10 दरेक विद्यार्थी खोलीने तैयार राखशे। हवे आपणो प्रश्न 10 नी सूचना छे के उदाहरण मुजब करो। आपणे प्रश्न 10 માંથી शुरू करवानुं छे। तो दरेक विद्यार्थी पोतानी स्वापोथी में साथे साथे लखता जशे। आपणो प्रश्न 10મો कयो छे? तो अपना प्रश्न 10 की सूचना है कि उदाहरण मुजब करो। अहीं आपने उदाहरण आपेलू छे, ते मुजब आपणे करवानुं छे। हवे जुओ, अहीं उदाहरण छे कि 6 × 13 आ गुणाकारनी निशानी छे, तेनाथी तो तमे परिचित ज छो। तो 6 × 3 तो 6 × 13 = 18 थाय। तो अहीं लख्युं छे कि 6 × 3 = 18। હવે અહીં લખેલું છે કે 18 × 6 આ ભાગાકારની નિશાની છે। હવે 18 અહીં પેલા 6 છે તો પેલા 6 વડે ભાંગા, તો 18 × 6 એટલે કે 6 ના ઘડિયામાં 18 ક્યાં આવે? તો 6 × 13 = 18 થાય, એટલે કે 18 × 6 = 3 થાય। અને 18 × 3 પછી સંખ્યા 3 આપેલી છે, તો 18 × 3 કરીએ। તો હવે 3 ના ઘડિયામાં 18 જવાબ ક્યાં આવે? તો 3 × 6 = 18 એટલે કે 18 × 3 = 6। હવે આપણે પેલી જે રકમ આપેલી છે ત્યાંથી શરૂઆત કરીએ। તો પેલું છે કે 7 × 4 એટલે કે 7 × 28 થાય। 7 × કેટલા થાય? તો 7 × 28 થાય। તો હવે અહીં આપણે પહેલાં શું લખવાનું કે 28 પછી ભાંગા, પછી આ 7 છે તો અહીં 7 લખવાના। 28 × 7 = કેટલા આવશે? તો 7ના ઘડિયામાં 28 ક્યાં આવશે? તો 7 × 28 એટલે અહીં લખવાના 4। હવે અહીં ફરીથી પાછું 28 લખવાના। 28 × 4 પહેલાં આપણે 7 કર્યા, હવે 28 × 4 કરીશું। તો 4ના ઘડિયામાં 28 ક્યાં આવશે? તો 4 × 7 = 28 તો અહીં લખીશું 7। 28 × 7 = 4 આવે, અને 28 × 4 કરીએ તો જવાબ 7 આવે। હવે આપણે આ બીજી રકમ વાંચીએ કે 2 × 6 = 12 એટલે કે 2નો ઘડિયો 6 સુધી બોલીએ તો જવાબ 12 આવે, એટલે કે 2 × 6 = 12। તો હવે સૌ પ્રથમ આપણે 12 લખીશું કે 12 × 2 કરીશું। 12 × 2 બરાબર કેટલા થાય? તો 2ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો 2 × 6 = 12 એટલે ત્યાં લખીશું 6। અહીં બાજુમાં ફરીથી 12 લખીશું કે 12 × 2 હવે કેટલા કરીશું? તો હવે 12 × 6 કરીશું, તો 12 × 6 હવે 6ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો 6 × 2 = 12 તો અહીં લખવાના 2 એટલે કે 12 × 2 કરીએ તો જવાબ આવે 6, અને 12 × 6 કરીએ તો જવાબ આવે 2। હવે ત્રીજી ઉદાહરણ આપણે ત્રીજી રકમ વાંચીએ તો 9 × 5 = 45 9 × 5 કેટલા થાય? તો 9 × 5 = 45 થાય। તો સૌ પ્રથમ આપણે શું લખીશું? સૌ પ્રથમ લખશું 45 પછી ભાગાકારની નિશાની 45 ભાંગા
9 પહેલા છે એટલે 9 કરીશું 45 ભાંગ્યા 9 હવે 9 ના ઘડિયામાં 45 ક્યાં આવશે તો 9 5 45 એટલે અહીં લખવાના 5 અને હવે ફરીથી આપણે શું લખશું ફરીથી આપણે 45 લખીએ 45 ભાંગ્યા કેટલા કરીશું 45 ભાંગ્યા 5 કરીશું તો 45 ભાંગ્યા 5 તો 5 ના ઘડિયામાં 45 ક્યાં આવશે તો 5 9 45 તો ત્યાં લખીશું 9 એટલે કે 45 ભાંગ્યા 9 કરીએ તો જવાબ આવે 5 અને 45 ભાંગ્યા 5 કરીએ તો જવાબ આવે 9 હવે ચોથું જોઈએ કે 3 7 21 3 7 કેટલા થાય 21 થાય અને 7 તેરી પણ 21 થાય તો સૌપ્રથમ આપણે અહીં લખીશું 21 21 ભાંગ્યા પહેલા 3 છે તો અહીં 3 કરીશું 3 ના ઘડિયામાં 21 ક્યાં આવશે તો 3 7 21 હવે ફરીથી 21 લખીએ 21 ભાંગ્યા આ 7 છે 21 ભાંગ્યા 7 કરીશું હવે 7 ના ઘડિયામાં 21 ક્યાં આવશે તો 7 તેરી 21 એટલે કે 21 ભાંગ્યા 3 કરીએ તો જવાબ આવે 7 અને 21 ભાંગ્યા 7 કરીએ તો જવાબ આવે 3 હવે ત્યાર પછીની રકમ જોઈએ તો 6 8 48 અને 8 6 પણ 48 થાય સૌ પ્રથમ લખીશું 48 48 ભાંગ્યા કેટલા લખીશું તો 48 ભાંગ્યા પહેલા 6 લખીશું 48 ભાંગ્યા 6 કરો એટલે 6 નો ઘડિયો જ્યાં જવાબ 48 આવે ત્યાં સુધી બોલીએ તો 6 8 48 ફરીથી અહીંયા બાજુના ખાનામાં 48 ભાંગ્યા કેટલા કરીશું તો 48 ભાંગ્યા 8 કરીશું તો હવે 8 6 48 થાય તો અહીં લખવાના 6 હવે આપણે છઠ્ઠું જોઈએ તો છઠ્ઠાની રકમ છે કે 4 8 32 અથવા તો 8 ચોક 32 થાય અહીં આપણે લખીશું 32 32 ભાંગ્યા પહેલા આ 4 કરીશું 4 ના ઘડિયામાં 32 ક્યાં આવશે તો 4 8 32 એટલે અહીં લખશું 8 હવે ફરીથી 32 લખીએ 32 ભાંગ્યા 8 કરીએ 8 ના ઘડિયામાં 32 ક્યાં આવશે તો 8 ચોક 32 એટલે કે 32 ભાંગ્યા 4 કરો તો જવાબ આવે 8 અને 32 ભાંગ્યા 8 કરો તો જવાબ આવે 4 હવે આપણે 7મી રકમ જોઈએ તો 7 9 63 અથવા તો 9 7 63 જ થાય તો અહીં આપણે લખશું 63 ભાંગ્યા 7 63 ભાંગ્યા કેટલા કરીશું તો 63 ભાંગ્યા 7 7 ના ઘડિયામાં 63 ક્યાં આવશે તો 7 9 63 તો અહીં લખવાનું 9 હવે ફરીથી આપણે 63 લખીએ 63 ભાંગ્યા 9 કરીશું તો 9 ના ઘડિયામાં 63 ક્યાં આવશે તો 9 7 63 એટલે કે 63 ભાંગ્યા 7 કરીએ તો જવાબ આવે 9 અને 63 ભાંગ્યા 9 કરીએ તો જવાબ આવે 7 હવે 8મી રકમ જોઈએ 5 6 30 અથવા તો 6 5 પણ 30 જ થાય હવે આપણે પહેલા અહીં 30 લખીશું 30 ભાંગ્યા 5 5 ના ઘડિયામાં 30 ક્યાં આવશે તો 5 6 30 ફરીથી આપણે 30 લખીએ 30 ભાંગ્યા 6 કરીએ તો 6 ના ઘડિયામાં 30 ક્યાં આવશે તો 6 5 30 તો અહીં લખવાના 5 હવે આપણે 9મી રકમ જોઈએ
तो त्रण अठार चौबीस अने आठ तेरी पण चौबीस थाय। तो पहला आपणे लखशु चौबीस, चौबीस भांगा त्रण, तो त्रण नाकड़ियामां चौबीस क्या आवशे, तो त्रण अठार चौबीस। फरीथी आपणे चौबीस लखीए, चौबीस भांगा आठ करीए, आठ नाकड़ियामां चौबीस क्या आवशे, तो आठ तेरी चौबीस, तो अहीं लखशु त्रण। तो चौबीस भांगा त्रण करिए तो जवाब आवे आठ, अने चौबीस भांगा आठ करिए तो जवाब आवे त्रण। हवे दसमुं जोईए, तो चार तेरी बार अने त्रण चोक पण बार थाय। तो पहला लखशु बार भांगा चार, बार भांगा चार, तो चार नाकड़ियामां बार क्या आवशे, तो चार तेरी बार, अहीं आपणे फरीथी बार लखशुं, बार भांगा, हवे केटला लखीशुं, तो बार भांगा त्रण, त्रण नाकड़ियामां बार क्या आवशे, तो त्रण चोक बार, अहीं लखवाना चार, एटले के बार भांगा चार करीए तो जवाब आवे त्रण, अने बार ભાંગા ત્રણ કરીએ તો જવાબ આવે ચાર। તો જુઓ બાળ મિત્રો, આપણે ઉદાહરણ મુજબ આ દસ જે રકમ છે ત્યાં સુધીનું કર્યું, હવે આ અગિયાર બાર તેર અને ચૌદ તે તમે જાતે કરી નાખજો। હવે પ્રશ્ન અગિયારમાંની સૂચના છે જોડકા જોડો। આપણે જોડકા જોડવાના નથી, પણ આપણે તીર કરી તેની સામે જવાબ લખી નાખશું। અહીં આપણને આ નવનો ઘડિયો કરવાનો છે। આપણને કીધું છે કે પિસ્તાલીસ અહીં ભાગાકારની નિશાની, હવે આપણને અહીં જે સંખ્યા આપેલી છે તેમાં આપણે નવથી ભાગવાનું છે। તો જુઓ અહીં નવનો ઘડિયો છે, અહીં છે પિસ્તાલીસ, તો નવના ઘડિયામાં પિસ્તાલીસ ક્યાં આવે, કારણ કે આપણે પિસ્તાલીસ ભાંગા નવ કરવાના છે, તો નવના ઘડિયામાં પિસ્તાલીસ ક્યાં આવશે, અહીં ચાર છ આઠ પાંચ અને નવ તે રીતે સંખ્યા આપેલી છે, તો નવના ઘડિયામાં પિસ્તાલીસ આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે। તો નવ પંચા પિસ્તાલીસ થાય, તો અહીં આપણે પિસ્તાલીસની સામે તીરની નિશાની કરીને અહીં પાંચ લખી નાખવાના છે કે નવ પંચા પિસ્તાલીસ। ત્યારબાદ રકમ છે એક્યાસી, તો એક્યાસી ભાંગા નવ એટલે કે નવના કડિયામાં એક્યાસી ક્યાં આવશે, તો અહીં આપણને જે સંખ્યા આપેલી છે તેમાં જોઈએ તો નેવે નેવે એક્યાસી, તો અહીં એક્યાસીની સામે તીરની નિશાની કરીને લખીશું નવ। ત્યારબાદ છે છત્રીસ, છત્રીસ ભાંગા નવ એટલે કે નવના કડિયામાં છત્રીસ ક્યાં આવશે, તો નવનો ઘડિયો તમે બોલો તેમાં છત્રીસ જવાબ ક્યાં આવશે, તો નવ ચોક છત્રીસ, તો અહીં આપણે લખીશું ચાર। હવે સંખ્યા છે ચોપન, ચોપન ભાંગા નવ, તો નવના ઘડિયામાં ચોપન ક્યાં આવશે, તો નવ છક ચોપન, તો અહીં લખવાના છે છ। ત્યારબાદ છે બોતેર, તો બોતેર ભાંગા નવ કરવાના છે, તો નવના ઘડિયામાં બોતેર ક્યાં આવશે, તો નવ અઠા બોતેર, તો અહીં લખવાના આઠ। આ રીતે અહીં આપણે જે સંખ્યા આપેલી છે તેને નવ વડે ભાગવાના છે। હવે અહીં જે આ બીજી રકમ આપેલી છે તેના જોડકામાં દરેક આ જે સંખ્યા આપેલી છે તેને છ વડે ભાગવાના છે, તો સાઠ ભાંગા છ કરવાના, તો સાઠ ભાંગા છ કરો એટલે છના ઘડિયામાં જ્યાં સાઠ આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે, તો છ દાન સાઠ, અહીં પણ આપણે જોડશું નહીં પણ અહીં તીર કરીને જવાબ લખી નાખશું કે છ દાન સાઠ। ત્યારબાદ બીજી રકમ છે અઢાર, તો છના ઘડિયામાં અઢાર ક્યાં આવશે, તો છ તેરી અઢાર, તો અહીં જવાબમાં લખીશું ત્રણ। હવે છત્રીસ ભાંગા છ છે, છત્રીસને છ વડે ભાંગવાના છે, તો છના ઘડિયામાં જ્યાં જવાબ છત્રીસ આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે,
तो छ नगड़िया में 36 क्या आवशे? तो छाई छाई 36, तो अहीं लखवाना 6 के छाई छाई 36 थई। त्यार बाद रकम आपेली छे 48, 48 भाईंगा 6 करवाना छे। 48 भाईंगा 6 करिए तो 6 ना कड़िया में ज्यां जवाब 48 आवे त्यां सुधी आपणे कड़ियो बोलवानो छे। तो 6 ना कड़िया में 48 क्यां आवशे? तो 6 8 48, तो जवाब में लखवानुं 8। त्यार बाद संख्या छे 54, 54 भाईंगा 6 करवाना छे, એટલે કે 6 ના કડિયામાં જ્યાં 54 આવે ત્યાં સુધી આપણે કડિયો બોલવાનો છે। તો 6 ના કડિયામાં 54 ક્યાં આવશે? તો 6 9 54, તો અહીં આપણે તીર કરીને લખશું 9, કારણ કે 6 9 54 થાય। આ રીતે આપણે આ જે જોડકા છે તેને જોડીશું નહીં, પણ તેની સામે તીર કરીને જવાબ લખી નાખશું। પછી ત્રીજું જોડકું જોઈએ તો તેમાં ભાગ્યા 8 છે, એટલે કે આ જે સંખ્યા આપેલી છે તેને 8 વડે ભાગવાના છે। અહીં જે દરેક સંખ્યા આપેલી છે તેને આપણે 8 વડે ભાગીશું। પહેલી સંખ્યા છે કે 64 ભાગ્યા 8, 64 ભાગ્યા 8 છે, એટલે કે 8 ના કડિયામાં જ્યાં જવાબ 64 આવે ત્યાં સુધી આપણે બોલવાનું છે। અહીં આપણને 5 8 7 9 અને 3 તે રીતની સંખ્યા આપેલી છે, તો આપણે 8 ના ઘડિયામાં 64 ક્યાં આવશે? તમે વિચારો જોઈએ, તો 8 ના ઘડિયામાં 64 8 8 64 થાય। તો અહીં આપણે આ તીરની નિશાની કરીને લખીશું 8, કારણ કે 8 8 64 થાય। ત્યારબાદ છે 24, 24 ભાગ્યા 8 કરવાના છે, તો 8 ના ઘડિયામાં 24 ક્યાં આવશે? તમે વિચારો જોઈએ કે 8 ના ઘડિયામાં 24 ક્યાં આવશે? તો 8 તેરી 24 થાય, તો અહીં 24 ની સામે આપણે લખીશું 3, 8 તેરી 24। પછી સંખ્યા છે 40, તો 40 ભાગ્યા 8 કરવાના છે, તો 8 ના ઘડિયામાં 40 જવાબ ક્યાં આવશે? ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે। તો 8 ના ઘડિયામાં 40, તમે વિચારો જોઈએ કે 8 ના ઘડિયામાં 40 ક્યાં આવશે? તો 8 પંચા 40, તો અહીં લખવાના 5, કારણ કે 8 પંચા 40 થાય। પછી રકમ છે 56, 56 ભાગ્યા 8, તો 56 ભાગ્યા 8 કરીએ તો 8 નો ઘડિયો બોલવો પડે। 8 ના ઘડિયામાં જ્યાં 56 આવે ત્યાં સુધી આપણે બોલવું પડે, તો 8 ના ઘડિયામાં 56 ક્યાં આવશે? તો 8 સત્તા 56 થાય, તો અહીં આપણે લખીશું 7, 8 સત્તા 56। અને હવે સંખ્યા છે 72, 72 ને આપણે 8 વડે ભાગવાના છે, તો 72 ને 8 વડે ભાગીએ તો આપણે 8 નો ઘડિયો બોલવો પડે। 8 ના ઘડિયામાં જ્યાં જવાબ 72 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે। તો 8 ના ઘડિયામાં 72 ક્યાં આવશે? તો 8 9 72 થાય, તો અહીં 72 ની સામે આપણે લખીશું 9, કારણ કે 8 9 72 થાય। હવે અહીં ભાગ્યા 7 છે, એટલે કે અહીં જે સંખ્યા આપેલી છે તેને આપણે 7 વડે ભાંગવાની છે। હવે 35 ભાંગ્યા 7, એટલે કે 35 ને 7 વડે ભાંગવાના છે, તો આપણે 35 ને 7 વડે ભાંગીએ તો આપણે 7 નો ઘડિયો બોલવો પડે। તો 7 ના ઘડિયામાં 35 ક્યાં આવશે? અહીં આપણને જવાબમાં 3 8 5 9 અને 7 તે રીતની સંખ્યા આપેલી છે, તો આપણે 7 નો ઘડિયો જ્યાં જવાબ 35 આવશે ત્યાં સુધી બોલીશું। તો 7 ના ઘડિયામાં 35 ક્યાં આવે? તો 7 પંચા 35, તો અહીં લખવાનું 5, 7 પંચા
35 થઈ, હવે આપણે 63 ભાગ્યા 7 કરવાના છે, એટલે કે 63 ને 7 વડે ભાગવાના છે. 63 ભાગ્યા 7 કરીએ તો આપણે 7 નો ઘડિયો બોલવો પડે. 7 ના ઘડિયામાં જ્યાં 63 જવાબ આવે ત્યાં સુધી આપણે બોલવાનો છે. તો 7 ના ઘડિયામાં 63 ક્યાં આવશે? તો 7 9 63. તો અહીં આપણે જવાબમાં લખીશું 9. 7 9 63. પછી સંખ્યા છે 49. 49 ભાગ્યા 7, 49 ને 7 વડે ભાંગવાના છે. તો 49 ને 7 વડે ભાંગીએ તો આપણે 7 નો ઘડિયો જ્યાં જવાબ 49 આવે ત્યાં સુધી બોલવાનો છે. 7 ના ઘડિયામાં 49 ક્યાં આવશે? તો 77 49. તો અહીં આપણે લખીશું 7 77 49. ત્યારબાદ સંખ્યા છે 21. 21 ને આપણે 7 વડે ભાંગવાના છે. 21 ભાંગ્યા 7, 7 ના ઘડિયામાં જ્યાં જવાબ 21 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલીશું. 7 ના ઘડિયામાં 21 ક્યાં આવશે? તો 7 13 21. તો અહીં 21 ની સામે આપણે શું લખીશું? 3. 7 13 21. અને પછીની સંખ્યા છે 56, એટલે કે 56 ભાંગ્યા 7. 56 ને 7 વડે ભાંગવાના છે. તો 56 ભાંગ્યા 7 કરીએ તો આપણે 7 ના ઘડિયામાં જ્યાં જવાબ 56 આવે ત્યાં સુધી બોલવાનો છે. તો 7 ના ઘડિયામાં 56 ક્યાં આવશે? તો 7 8 56. તો અહીં આપણે લખીશું 8. 7 8 56. હવે છે ભાંગ્યા 5, એટલે કે અહીં જે સંખ્યા આપેલી છે તેને આપણે 5 વડે ભાગવાની છે. અહીં સંખ્યા આપેલી છે 40 30 45 50 અને 20. સામે જવાબમાં આપેલું છે 9 10 4 6 અને 8. 40 ભાંગ્યા 5 કરીશું. તો 40 ભાંગ્યા 5 કરીએ તો 5 ના ઘડિયામાં જ્યાં જવાબ 40 આવે ત્યાં સુધી આપણે બોલવાનું. તો 5 ના ઘડિયામાં 40 ક્યાં આવશે? તો 5 8 40. તો અહીં લખશું 8. 5 8 40. ત્યારબાદ સંખ્યા છે 30. 30 ભાંગ્યા 5. 30 ને 5 વડે ભાગવાના છે. તો 5 ના ઘડિયામાં 30 ક્યાં આવશે? તમે વિચારો જોઈએ 5 ના ઘડિયામાં 30 ક્યાં આવશે? તો 5 6 30 થાય. તો અહીં આપણે લખવાનું 6 5 6 30. ત્યારબાદ સંખ્યા છે 45. 45 ભાંગ્યા 5. 45 ને 5 વડે ભાગવાના છે. 5 ના ઘડિયામાં 45 ક્યાં આવશે? તો 5 9 45. 45 ની સામે અહીં આપણે લખીશું 9. 5 9 45. ત્યારબાદ સંખ્યા છે 50. 50 ને આપણે 5 વડે ભાગવાના છે. 50 ભાંગ્યા 5. તો 5 નો ઘડિયો જ્યાં જવાબ 50 આવે ત્યાં સુધી આપણે બોલવાનો છે. તો 5 દાન 50 થાય. તો અહીં આપણે લખીશું 1 મીંડે 10. 5 દાન 50. ત્યારબાદ સંખ્યા છે 20. 20 ને આપણે 5 વડે ભાગીશું. તો 20 જે છે તો 5 નો ઘડિયો આપણે બોલશું, તેમાં 20 જવાબ ક્યાં આવશે? તો 5 ચોક 20. તો અહીં જવાબમાં લખીશું 4. તો 5 ચોક 20 થાય, એટલે જવાબમાં આપણે 4 લખીશું. ત્યારબાદ આપણું આ છેલ્લું જોડકું છે તેને ભાંગ્યા 4 કર્યા છે, એટલે કે 36 16 28 20 અને 24. આ સંખ્યાને 4 વડે ભાગવાના છે. અને અહીં જવાબમાં આપણને 7 5 6 4 અને 9 તે રીતની સંખ્યા
આપેલી છે. હવે આપણે 36 ભાંગ્યા 4 એટલે કે 36 ને 4 વડે ભાંગવાના છે. તો 4 ના ઘડિયામાં 4 ના ઘડિયામાં 36 ક્યાં આવશે? તો 4 નવા 36, અહીં 9 આપેલા જ છે. અહીં આપણે લખશું 4 નવા 36. ત્યારબાદ સંખ્યા છે 16. 16 ભાંગ્યા 4 એટલે કે 16 ને 4 વડે ભાંગવાના છે. 4 ના ઘડિયામાં જ્યાં જવાબ 16 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે. 4 ના ઘડિયામાં 16 ક્યાં આવશે? તો ચૂકે ચૂકે 16, અહીં 4 આપેલા જ છે. અહીં આપણે લખશું કે 4 ચોકે ચોકે 16. ત્યારબાદ સંખ્યા છે 28. 28 ભાંગ્યા 4, 28 ને 4 વડે ભાંગવાના છે. તો 4 ના ઘડિયામાં 28 જવાબ ક્યાં આવશે? તો 4 સત્તા 28, અહીં 7 આપણને આપેલા જ છે. તો અહીં આપણે લખશું 7, 4 સત્તા 28. ત્યારબાદ સંખ્યા છે 20. 20 ભાંગ્યા 4, 20 ને 4 વડે ભાંગવાના છે. 4 ના ઘડિયામાં 20 જવાબ ક્યાં આવશે? તો 4 પંચા 20 થાય, અહીં 5 આપણને આપેલા જ છે. તો અહીં 20 ની સામે આપણે લખશું 5. ત્યારબાદ અહીં સંખ્યા છે 24. આ 24 ભાંગ્યા 4, 4 ના ઘડિયામાં જવાબ 24 ક્યાં આવશે? તમે વિચારીને બોલો જોઈએ કે 4 ના ઘડિયામાં જવાબ 24 ક્યાં આવશે? તો 4 6 24 થાય, અહીં આપણને આ 6 તો આપેલા જ છે. અહીં 24 ની સામે આપણે લખીશું 6, કારણ કે 4 6 24 થાય. તો જુઓ બાળમિત્રો, આપણો જે પ્રશ્ન 11મો છે, જોડકા જોડો, તે અહીં પૂરો થાય છે. સાથે સાથે આ લેક્ચર પણ અહીં પૂરો કરું છું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.